फॉस्फरस एटले
હવે ફોસ્ફરસનું બીજું કારણ જોઈએ. ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. કેમ પાણીમાં રાખવામાં આવે છે? કારણ સમજીએ. ફોસ્ફરસ એ ક્રિયાશીલ અધાતુ છે. આગળ આપણે શીખ્યા કે ફોસ્ફરસ અધાતુ છે અને ક્રિયાશીલ. ક્રિયાશીલ એટલે તરત જ ક્રિયા કરવા લાગી જશે. સામાન્ય તાપમાને એટલે અત્યારે જે આપણી આસપાસનું જે વાતાવરણનું તાપમાન છે ને એને સામાન્ય કહેવાય. જ્યારે બહુ વધી જાય ને એક્સ્ટ્રીમ પોઈન્ટ પર એ સામાન્ય નહીં કહેવાય, બહુ ગરમ થઈ ગયેલું કહેવાય. બહુ ઠંડી પડી જાય ને તો એ સામાન્ય નહીં કહેવાય, એ બહુ ઠંડુ કહેવાય. અત્યારે આપણે જીવી શકીએ છીએ, આપણી આસપાસ બધા પ્રાણીઓ રહી શકે છે, એ સામાન્ય તાપમાન કહેવાય. તો સામાન્ય તાપમાને હવામાનના ઓક્સિજન સાથે, આપણી આસપાસ જે હવા છે ને હવામાનના ઓક્સિજન સાથે સંયોજાઈને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વાયુ બનાવે છે. મેં આગળ તમને સમીકરણ સમજાવ્યું ને, તેમાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એ વાયુ છે, આ વાયુ બને. હવે આ જે ફોસ્ફરસ છે ને તે પાણી કરતા ભારે છે. ફોસ્ફરસ પાણી કરતા ભારે છે અને પાણી સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. પાણીમાં રાખીએ ને તો પાણી સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે, હવા સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા કરી દે. એટલા માટે આપણે એને પાણીમાં રાખીએ છીએ કે પાણીમાં રાખવાથી તે હવા સાથે તેનો કોઈ સંપર્ક થતો નથી અને એ કોઈ એવો વાયુ બનાવી શકતો નથી. તેથી આપણે ફોસ્ફરસને પાણીમાં રાખીએ છીએ. આ કારણ બરાબર ધ્યાનથી જોઈ લો. હું સાઈડ પર ખસી જાઉં છું, તેના મુદ્દા નોંધ કરી લો અને 2 માર્કનું આ કારણ પૂછાય. બરાબર. તમે જો દિવાસળીનું જે બોક્સ હોય ને એ દિવાસળીના બોક્સની બહાર
લગાવેલું હોય, રસાયણ લગાવેલું હોય, અને દીવાસળીની જે સળી છે ને તે સળીના ટોચ જે ટોચ છે ને ટોચ તેના પર બી રસાયણ લગાવેલું હોય તો એ ફોસ્ફરસ એટલે ઘર્ષણને કારણે સળી એ ફોસ્ફરસ દીવાસળી બનાવટ થાય છે. ત્યાર પછી વિસ્ફોટક બનાવવામાં આવે. વિસ્ફોટક એટલે ધડાકો કરવા માટે જે ફોર્મની અંદર જે વપરાય ને તે વિસ્ફોટક. વિસ્ફોટક એટલે ધડાકોટા, સળગે ને ત્યારે ધડાકોટા, તો એ વિસ્ફોટક બનાવવા માટે. જંતુનાશકો બનાવવા માટે આપણે સામાન્ય રીતે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે, કારણ કે પાકની ઉપર જંતુઓ બેઠા હોય તો એ પાકને નુકસાન કરે, આ નુકસાન થતું અટકાવવા માટે તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. એ ઉપરાંત ઘણા બધા જંતુનાશકો બનાવવામાં આવે છે. પેસ્ટિસાઇડ એટલે કે પેસ્ટ કંટ્રોલ કરવા માટે આપણે જે વાનર હોય કે મચ્છર હોય કે આ બધા જે આપણે નુકસાન કરતા હોય તો તેના માટે જે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તો એ જંતુનાશક બનાવવા માટે આ ફોસ્ફરસ ઉપયોગ થાય છે. ત્યાર પછી લઈશું આપણે ખાતર બનાવવા. જમીનમાં એમ તો પોષક તત્વો હોય છે જે વનસ્પતિ પાણી સાથે મૂળ દ્વારા આ પોષક તત્વોને પણ ચૂસી લે છે, એટલે કે ખનિજ સાર, તે ખનિજ સારને ચૂસે છે. હવે ક્યારેક એવું બને કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ સારને ચૂસી લે છે ને તો જમીનમાં તેનું પ્રમાણ ઘટી જાય, એટલે જમીનમાંથી વનસ્પતિએ જરૂરી જે ખનિજ સારો છે તે મળવા જોઈએ, અને ક્યારેક જે ઘટી જાય ત્યારે આપણે ખાતર સ્વરૂપે ઉમેરવામાં આવે છે. એટલે જમીનમાં જ્યારે ખાતર નાખીએ છીએ ત્યારે એ ખાતર ફોસ્ફરસવાળું ખાતર નાખવામાં આવે છે, જેથી વનસ્પતિને જો એને ફોસ્ફરસની જરૂર હોય તો એ ખાતર એમાંથી ખાતર દ્વારા એ ફોસ્ફરસ મેળવી લે છે. આ રીતે એનું એની વૃદ્ધિ થાય છે, એટલે ખાતરની ત્રીજો ઉપયોગ ત્રીજો લઈએ આપણે અવધારું સલ્ફર. આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવવા એક પ્રવૃત્તિ આપણે કરી કે સલ્ફર ડાયોક્સાઇડ બન્યું, મેં તમને અધાતુના રાસાયણિકોને આગળ બતાવ્યા, તેમાં તમને મેં એક પ્રવૃત્તિ સમજાવી કે સલ્ફર લીધો તેને સળગાવ્યો અને એમાંથી જે ધુમાડો નીકળવાની શરૂઆત થાય એટલે આપણે વાયુ પાત્રમાં દાખલ કર્યું અને એમાં પાણી ઉમેરી દીધું, એટલે સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં ઉગળીને સલ્ફ્યુરસ એસિડ બની ગયું. આ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં સલ્ફરનો ઉપયોગ થાય છે, એટલે એસિડ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડ. ફટાકડા બનાવવા માટે દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ, આ ફટાકડાની અંદર સલ્ફર ઉમેરેલું હોય છે એટલે ફટાકડા બનાવવા માટે ઉપયોગ થાય છે. રાસાયણિક ખાતરો ઉમેરવા માટે રાસાયણિક ખાતરો બનાવવા માટે વનસ્પતિને જુદા જુદા પોષક તત્વો ખનિજ સારો જરૂરી હોય છે જમીનમાંથી એ મેળવે છે, તો સલ્ફરવાળું ખાતર બનાવવું હોય તો એ સલ્ફરમાંથી બનાવવામાં આવે છે, એટલે રાસાયણિક ખાતર બનાવવામાં આવે એનો ઉપયોગ થાય છે. ચોથું છે આયોડિન. પીળા રંગનું હોય અને એન્ટીસેપ્ટિક. એન્ટીસેપ્ટિક એટલે અંગ્રેજી શબ્દ છે એન્ટીસેપ્ટિક અને ગુજરાતી શબ્દ છે સળામણી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે સાયકલમાં પડી ગયા, તમે બહુ વાગ્યું અને તમને ખસો ઘ પડ્યો છે અને એ ઘમાં માખી બેઠી હોય, ધૂળના રચકણો પડ્યા હોય, ખુલ્લો ઘ હોય તો એ પાકી જાય, એમાં સડો થાય, એટલે તમે ડ્રેસિંગ કરવા જતા હશો અથવા તો વધારે દિવસ સુધી એ ગાય ઉમે જલ્દી સારો નહીં થાય, તો ત્યારે તમે જેવું ડૉક્ટર પાસે જશો ને અને ડ્રેસિંગ કરાવવા માટે જશો ને તો તરત જ તમને એવું એક પીળા રંગનું લગાવશે જેને આજે છે ને તે ટિંચર આયોડિન કહેવામાં આવે. એ ઘા પડેલો હોય ને તેના પર એક પીળા રંગનું ટિંચર આયોડિન એક રસાયણ છે તે ઉમેરવામાં આવે, એટલે પછી જે રૂ હોય ને એ રૂ પણ સાફ કરવામાં આવે. તો જો બહુ તમને વધારે જળ બળતરા બહુ થશે, જ્યાં ઘ પડ્યો હોય ત્યાં ટિંચર આયોડિન નાખશે ને તો એકદમ ચીસ પડે કે સળાઈ જશે એટલું તમને બળશે તે જ. તો એ ટિંચર આયોડિન એ શું છે સળાની રોગ. કેમ એમાં એ ઉમેરવામાં આવે એન્ટિસેપ્ટિક કેમ ઉમેરવામાં આવે, કારણ કે એ જગ્યા આ આયોડિન જે છે ને એ જંતુનાશક તરીકે વપરાય છે, એટલે તેના પર ઘ ખુલ્લો હોય ને તો પેલા જે રચકણો ધૂળના રચકણો હોય તેમાં પણ સૂક્ષ્મજીવો હોય, માખી બેઠી હોય તેમાં પણ એ સૂક્ષ્મજીવો દાખલ થાય,